વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું કાચા ટમેટાનો સંભારો. એના માટે આપણે અહીંયા નાના મીડિયમ સાઇઝના 3 ટમેટા હતા અને એને મેં અહીંયા લાંબી લાંબી ચીરોમાં સુધારી લીધા છે, આવી રીતે સુધારી લીધા છે. એટલે આપણે સમય ન બગડે સુધારીએ, એટલે ફટાફટ સુધારીને જ બતાવીએ. તો ઓલું સુધારીએ નહીં તો સુધારતા તો બધાને આવડતું જ હોય, એટલે મેં ડાયરેક્ટ સુધારીને જ બતાવ્યા છે. અને આ 1.5 ચમચી જેટલો ચણાનો લોટ અને રાઈ જોશે અહીંયા મસાલામાંથી, અને હળદર અને હિંગ જોશે. ગેસ ચાલુ કર્યો છે અને અહીંયા આશરે 3 ચમચી જેટલું મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે. અહીંયા આપણે 1/2 ચમચી જેટલી રાઈ લેશું. રાઈ ફૂટી જાય પછી 5 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું. અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીએ એમાં, એને પણ સરસ મિક્સ કરી દઈશું. ગેસ આપણે ધીમો કરી અને 2 મિનિટ આપણે એક ચીબો અથવા તો થાળી ઢાંકીને એને ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલીને જોઈ લઈશું. અહીંયા આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. અને અહીંયા આપણે ટમેટામાં ખટાશ તો હોય છે, તો આપણે આ સંભારો ખાટો અને મીઠો કરશું. ખાંડ ઉમેરેલી છે અને હવે આપણે અહીંયા જે ચણાનો લોટ લીધેલો અહીંયા આપણે ઉમેરી દેશું. એને સરસ આપણે મિક્સ કરી દેશું. અને 1 મિનિટ સુધી એને પણ પાછું ચડવા દેશું. અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ મિક્સ થઈ ગયો છે. અહીંયા જો તમને મરચા દેખાતા જશે, લોટ ઉમેર્યા પછી લીલા મરચા ઉમેરેલા એ વિડીયોમાં બતાવતા રહી ગયા છે, તો એ તમે ઉમેરી દેજો. ઉમેરવા હોય તો ઉમેરવાના, ન ઉમેરો તો પણ ચાલે. અહીંયા મેં ઉમેરેલા છે ઝીણા ઝીણા સુધારીને. તો આપણો કાચા ટમેટાનો સંભારો તૈયાર છે. તો તૈયાર છે અહીંયા આપણો કાચા ટમેટાનો સંભારો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગે છે. તો આવજો.